નવરાત્રિ એટલે નવ દિવસ. એક આવો ત્યોહાર જેને ફક્ત ગુજરાત જ નહીં આખું ભારત ઉજવે છે અને માં દુર્ગાની શક્તિ સ્વરૂપ આરાધના કરે છે. માં દુર્ગાના નવ સ્વરૂપોની નવ દિવસ પૂજા અર્ચના આરાધના એટલે નવરાત્રિ. પણ ગુજરાતમાં આ નવ દિવસ ત્રણ ભાગોમાં વટાયેલા છે. પહેલા ત્રણ દિવસ માં દુર્ગાની આરાધના થાય છે, જેણે મહિષાસુરનું વધ કર્યું અને સમાજની બહુ બધી બુરાઈનું પણ નાશ કર્યું છે. બીજા ત્રણ દિવસ એટલે ચૌથ, પાંચમ અને છઠ માં લક્ષ્મીની આરાધનાનું પર્વ. આપણા ભક્તોને ધન ધાન્ય અને સમૃદ્ધિ આપનાર માં લક્ષ્મીની જય જયકાર. છેલ્લા ત્રણ દિવસ એટલે સાતમ, આઠમ અને નવમ માં સરસ્વતી, બુદ્ધિ અને જ્ઞાનની દેવીની પૂજા, જેથી અમારા જીવનમાં બધું મંગળ અને શુભ થાય, ભય અને અજ્ઞાન ટળે. નવરાત્રિમાં બધા જ ભક્તો અને ખેલૈયાઓ રંગબિરંગા પરિધાન પહેરી ગરબા રમે છે. ગરબો શબ્દ સંસ્કૃત ભાષાના શબ્દ ગરભા અને દીપથી આવ્યો છે. ગરબો ગુજરાતનું લોકનૃત્ય છે. ગુજરાતની ઓળખાણ કહીએ તો પણ વધારે ના થાય. ગરબા રમવા માટે વચ્ચે માની સ્થાપના કરવામાં આવે છે. ગરબી અને દીવડા મુકાય, એની ચો તરફ ગોળ ઘેરો બનાવીને ગરબો રમાય છે. તાળીઓની તાલ અને ઢોલના ધબકારા વાગે ત્યારે કોઈ પણ પોતાને ગરબો રમવાથી રોકી ના શકે. બધા લોકો મનમાં વિશ્વાસ મૂકી ગરબો રમે છે કે માં અમને સુખ, ઐશ્વર્ય અને આશીર્વાદ આપશે અને ગબ્બરથી ઉતરી અમારા જોડે ગરબો રમશે.